હેલો ફ્રેન્ડ્સ, પ્રવીણ આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે બનાવીએ મેથી અને ટમેટાની ભાજી. અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો. અને હા મિત્રો, મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો બનાવીએ મેથી અને ટમેટાની ભાજી. તો મિત્રો, મેથી અને ટમેટાની ભાજી બનાવવા માટે મેં આ એક ચમચો એક તેલ નાખેલું છે. મિત્રો, આનાથી ઓછું તેલ નાખો તો પણ ચાલે. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. એક અડધી ચમચી જેટલી રાઈ નાખી દેશું, બે ચૂટકી જેટલી હિંગ નાખી દેશું. હવે મિત્રો, આ મેં બે મીડિયમ ટમેટા લીધેલા છે, એ પહેલાં સુધારી લીધેલા છે, નાના નાના કટિંગ કરવાના છે, એને એમાં જવા દેશું. અને આવી રીતે એને સરસ બધું કરી લેવાનું છે મિક્સ. તેલમાં આપણે આને સરસ ટમેટાને સોફ્ટ થવા દેવાના છે. મિત્રો, ટમેટા અને મેથીની ભાજી નાના બાળકોને પણ ખૂબ ભાવશે. તમે એકલી મેથીની ભાજી કરશો તો નાના બાળકોને નહીં ભાવે. આવી રીતે ટમેટા અને મેથીની ભાજી કરશો તો નાના બાળકો પણ માંગી માંગીને ખાશે, એટલી મસ્ત આ ભાજી તૈયાર થાય છે. તો આવી રીતે સરસ ટમેટા પણ બે મિનિટ માટે સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા કરી લેશું. તો મિત્રો, એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખીશું, અડધી ચમચી જેટલું મેં નિમક નાખેલું છે. નાની અડધી ચમચી હળદર જવા દેશું. અડધી ચમચી લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું પાવડર છે, એને જવા દેશું. અને મિત્ર, મેં આવી રીતે લસણ અને મરચાં અને લાલ મરચું પાવડરની પેસ્ટ બનાવેલી છે, એમાં એક ચમચી જેટલું પાણી નાખી દેશું અને એને સારી રીતે મિક્સ કરી અને એમાં જવા દેવાનું છે. મિત્ર, આવી રીતે પેસ્ટ તમે નાખશો લસણવાળી, એકદમ મસ્ત. આપણા તમામ શાકમાં હું આવી રીતે પેસ્ટ નાખું છું અને એકદમ મસ્ત ટેસ્ટફૂલ શાક તૈયાર થાય છે. તો આવી રીતે હવે એને બધું મિક્સ કરી લેવાનું છે. આ શાક તમે જલ્દીથી ફટાફટ તૈયાર થઈ જાય છે. આવી રીતે શાક તૈયાર કરશો તો ભાજી એકદમ જલ્દીથી તૈયાર થઈ જાય છે. આપણે મેથીની ભાજી મેથી વીણેલી હોય અને સુધારીને રાખો એટલે તમારે ભાજીને બનાવતા કંઈ વાર જ નથી લાગતી. તો આવી રીતે સરસ સોફ્ટ થઈ ગયા છે આપણા ટમેટા. હવે મેં આ એક પૂરી મેથી લીધેલી છે, એને પહેલેથી ધોઈ લીધેલી છે, એને એમાં જવા દેશું. આવી રીતે અને એને પણ આવી રીતે સરસ કરી લેવાની છે. આવી રીતે પહેલા મિક્સ કરી લેવાની છે. તો આવી રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું છે. મિત્ર, આવી રીતે સરસ બધું મિક્સ કરી લીધેલું છે. હવે આપણે આને કોઈ પણ મોટું વાસણ, આ આપણે પેન ઉપર રહી જાય એવી રીતે મોટું વાસણ લેવાનું છે. થાળી લ્યો કે પ્લેટ લ્યો કે કોઈ પણ વસ્તુ ચાલે, આવી રીતે થાળી રાખી દેવાની છે. આની ઉપર આપણે પાણી નાખવાનું છે. તો આવી રીતે પ્લેટ લીધેલી છે, એમાં આપણે પાણી નાખીશું. પાણી આપણે આ ચોખ્ખું પાણી લેવાનું છે. આમાંથી આપણે વરાળ બનશે અને એનાથી આપણે આ વરાળમાં આપણે આ ભાજી બનાવવાની છે. તો હવે આપણે 2-3 મિનિટ માટે આવી રીતે રહેવા દેવાનું છે અને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે. હવે 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, હવે આપણે ભાજીને જોઈ લેશું. પહેલાં આપણે આ થાળીને લઈ લેશું. મિત્રો, એકદમ સરસ. હવે આપણે આ જે વરાળનું પાણી છે એ થોડું પાણી એમાં એડ કરી દેશું.
થોડુંક જ પાણી નાખવાનું છે. હવે મિત્ર આપણે આવી રીતે હવે ખુલ્લું થવા દેવાનું છે. હવે આને આવી રીતે 2 મિનિટ માટે ફરીથી થવા દેશું. તો મિત્ર હવે 2 થી 3 મિનિટમાં આવી રીતે સરસ આપણી ભાજી તૈયાર થઈ જાય છે, ફટાફટ થઈ જાય છે અને સ્વાદમાં લાજવાબ બને છે આ ભાજી. આવી રીતે સરસ ભાજી તૈયાર થઈ ગઈ છે. ટમેટાને હિસાબે થોડી ખાટી પણ થાય અને હવે આપણે આમાં 1/2 ચમચી જેટલી ખાંડ નાખી દેશું. ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે, પણ ખાંડ નાખશો એટલે એક આની કડ તો આ થોડીક ભાજીનો ટેસ્ટ કડવો હોય છે, એ કડવો નહીં લાગે અને નાના બાળકોને ખૂબ ભાવશે. આવી રીતે ખાંડ નાખશો તો, અને ન તમને પસંદ હોય ખાંડ વાળી તો ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડરને જવા દેશું અને ગેસને બંધ કરી દેશું અને 1/2 લીંબુના રસને એમાં જવા દેશું. મિત્રો તમે ખાંડ નાખો તો જ લીંબુ નાખવાનું છે, જેથી ખાટો મીઠો આનો ટેસ્ટ થઈ જાય છે. તો મિત્રો આવી રીતે સરસ બધું મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આ પેનને નીચે લઈ લેશું અને એક બાઉલમાં આપણે આ ભાજીને લઈ લેશું. મિત્રો તૈયાર છે આપણે આ મેથી અને ટમેટાની ભાજી. તો મિત્ર આ મેથી ટમેટાની ભાજી તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.